Hello students and dear parents. Aaje apne 6th standard dhoron 6 ma part 5 ukhana e samjhisu. So ukhana ne tame english ma puzzle karsho. Ahi vividh prakar na ukhana apya chhe. Ukhana be liti na pan hoi sake, char liti na pan hoi sake. Ema koi vastu chhe ene થોડો ક્લુ આપી હોય અને એ ક્લુને આધારે આપણે એને ઓળખ બતાવવાની હોય એવા ઉખાણા અહીં આપ્યા છે. પહેલું ઉખાણું છે, સવારે આવે સાંજે જાય, કોઈને જાણે ક્યાં સંતાય. સવારે આવે છે અને સાંજે જતું રહે છે, કોઈને જાણે ક્યાં સંતાય. એનો જવાબ છે સુરતદાદા. સુરતદાદા સવારે આવે છે અને સાંજે જતા રહે છે. આપણે વૈજ્ઞાનિકો પણ શોધે છે કે ક્યાં સંતાઈ જાય છે, પણ ખબર પડતી નથી, કોઈને જાણ નથી. બીજું ઉખાણું છે, એક પાન બીજું પાન, પાનની અંદર પાન. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડાને શું છે મારું નામ. એક પાન બીજું પાન, બરાબર, એક પાન એની ઉપર બીજું પાન, પાછા પાન કેવા લીલા ધોળા, શું છે મારું નામ. વિદ્યાર્થી મિત્રો, કોબીસ જોયું છે, કોબીસ છે એનું જવાબ. કોબીસ કેવું હોય છે, એની તમે આમ આમ કરીને કાઢતા જાઓ, પાંદડા નીકળતા જાય. વધારે પાકી ગયેલું હોય તો થોડા થોડા પાન દેખાય, બાકી લીલા લીલા પાન દેખાય. ત્રીજું ઉખાણું છે, બે સગા ભાઈ અડળ અડ કહેતા અડે નહીં. બે સગા ભાઈ અડળ કહેતા અડે નહીં, અડીસમાં અડીસમાં એવું કહે તો એ અડે. બે સગા ભાઈ અડમાં અડમાં, તમે એકદમ ધ્યાનથી મારી સામે જોજો એટલે તમને એનો જવાબ કદાચ તૈયારીમાં મળશે. બે સગા ભાઈ અડમાં અડમાં એવું કહેતા અડે, અડ અડ કહેતા અડે નહીં. સાંભળજો, બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં, બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં, અડીસમાં અડીસમાં, અડીસમાં અડીસમાં કહીએ તો અડે. ખબર પડી કઈ? હોઠ, હોઠ એનો જવાબ છે. હું જ્યારે બોલી અડ અડ ત્યારે મારા બે હોઠ ભેગા નથી થયા, અડ અડ તો બે હોઠ ભેગા ન થયા. અને અડીસમાં અડીસમાં એ શબ્દ બોલી એટલે કે મને અડકીશ નહીં અડકીશ નહીં એ શબ્દ બોલી ત્યારે બે હોઠ ભેગા થયા, એટલે એનો જવાબ હોઠ છે. ચોથું ખાણું છે, શરીર નહીં પણ જન્મે ખરી, શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ. શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મી એવી ઝટ મરે, જન્મી એવી ઝટ મરે, ચતુર કરો વિચાર. શરીર નથી એને, એ વસ્તુ છે જે એવી છે જેને શરીર નથી, એનો મો પણ નથી. શરીર નથી એટલે સ્વાભાવિક રીતે એને મો પણ ન હોય અને મો નથી, પણ છતાંય અવાજ કરે છે અને જેવી જન્મે છે એવી જ મૃત્યુ પામે છે. એનો અવાજ, એનો જવાબ છે ચપટી. આપણે આમ ચપટી વગાડીએ, બરાબર, હવે ચપટી એને આમ મો નથી, શરીર પણ નથી અને અવાજ કર્યો એને અને તૈયારીમાં જન્મીને તૈયારીમાં મૃત્યુ પામ્યું. પાંચમું ઉખાણું છે, આમ જાઓ તેમ જાઓ, આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ. આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાઓ મોટો થાઓ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. એ વસ્તુ એવી છે કે જ્યાં જાઓ ત્યાં જોડે જાય, કોઈક વાર નાનો થઈ જાય અને કોઈક વાર મોટો થઈ જાય. જ્યારે આપણે ઊભા હોઈએ છીએ ત્યારે એનું કદ ઘણીક વાર નાનું થાય, ઘણી વાર મોટું થાય છે અને જ્યાં જઈએ ત્યાં એ આપણી જોડે આવે છે. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે એ હોતું નથી, સંતાઈ જાય છે, ગાયબ થઈ જાય છે. તો એ છે પડછાય, શેડો જેને કહું છું તમે. છઠ્ઠું ઉખાણું છે, રહે વૃક્ષ પર, રહે વૃક્ષ પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નહીં, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. કહે છે કે વૃક્ષ પર રહે છે પણ એ પક્ષી નથી, ભરેલું છે જળ એમાં પાણી ભરેલું છે પણ એ ઘડો નથી, માથે છે જટા, જટા એટલે અવ્યવસ્થિત વાળ. તમે શંકર ભગવાનના આમ ત્રાંડો કરતો જો ફોટો જોયો હશે ને તો ગોળ 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 આમ અસ્તવ્યસ્ત વાળ છે, એ વ્યવસ્થિત નથી, લાંબા તો છે પણ વ્યવસ્થિત નથી, સીધા આપણે માથું ધોઈને સીધા સ્ટ્રેટ દેખાય, સરખા બધા લાગે એવા નથી, એટલે કે અવ્યવસ્થિત વાળ.
તો કે માથે છે જટા પણ જોગી નથી, જોગી હોય છે સંન્યાસી હોય એ બધાના વાળ એવા જ હોય છે. મોસ્ટ ઓફ લે લોકો આમ જટાવાળી રાખે છે, ગોલ ગોલ ઉપર માથે બાંધી દે છે વાળનું, પણ કોકવારે છૂટા રાખે છે તો એ અવ્યવસ્થિત જટા કહેવાય છે. તો કહે છે કે એ જોગી પણ નથી, જટા છે એને પણ એ જોગી નથી. છે ત્રિનેત્ર, એને ત્રણ આંખો છે પણ એ ભગવાન શંકર નથી. એનો જવાબ છે નાળિયેર. હવે આપણે બરાબર સમજીએ કે નાળિયેર એ ઊંચે, નાળિયેરનું ઝાડ બહુ જ ઊંચું હોય છે, જ્યાં ઊંચા ઊંચા ઝાડ પર પક્ષીઓ બેસી શકે એવી ઊંચાઈ પર નાળિયેર લાગેલું હોય છે. નાળિયેરની અંદર પાણી છે પણ એ ઘડો નથી. બીજું કે એની ઉપર જે રૂવાટી જેવું હોય છે, તમે કાઢો છો છોતરું જેને કહીને કાઢો છો, એ હોય છે પણ એ જોગી નથી. અને એને ત્રણ આંખો છે. નાળિયેરને બરાબર જોયું હશે ને તો એની ત્રણ આંખો હશે, કાળા કાળા ડોટ ઉપરની સાઈડ હશે. એટલે કહે છે કે એને ત્રણ આંખો છે પણ એ શંકર ભગવાન નથી. સાતમો છે, દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું. આધુનિક યુગમાં તો આ બધી આ વસ્તુનો તમે સારી રીતે ઉપયોગ કરતા છો, એટલે કદાચ તમને આવડી પણ ગઈ હશે, સમજ પણ પડી ગઈ હશે. કોમ્પ્યુટર બરાબર, એક નાના ઊંચા કોમ્પ્યુટરમાં, આટલા કોમ્પ્યુટરમાં દુનિયાની બધી માહિતી છે, એક ક્લિક કરો એટલે બધું તમને સમજ પડવા માંડે. છેલ્લું ઉખાણું છે, હાલે છે પણ જીવ નથી, હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજટ નથી, ખવાય છે પણ ખૂટતો નથી. હાલે છે પણ જીવ નથી, એ હલે છે પણ એ સજીવ વસ્તુ નથી, કોઈ જીવતી વસ્તુ નથી. ચાલે છે પણ પગ નથી, એ ચાલે પણ છે પણ એને પગ નથી. બેઠક છે, એને બેસાય એવી જગ્યા છે, બેઠક બાજટ બરાબર, બાજટ એટલે આસન, એક પ્રકારનું એવું આસન, એ કદાચ લાકડાનું પણ હોય લોખંડનું પણ હોય જેના પર આપણે બેસી શકીએ. મોસ્ટ ઓફલી આપણે શું કરીએ છીએ, ઘરે કથા હોય ભગવાનની પૂજા હોય ત્યારે એ બાજટ પર ભગવાનને આપણે બિરાજમાન કરીએ છીએ. એટલે કહે છે કે બેઠક છે એમાં બેસવાની વ્યવસ્થા છે પણ એ બાજટ નથી, ખવાય છે પણ ખૂટતો નથી, એને ખાઈ શકીએ છીએ પણ એ ખૂટતો નથી. તો એ કઈ વસ્તુ હશે? તો એનો જવાબ છે હિંચકો. તમે જુઓ હિંચકામાં તમે આમથી આમ જાઓ છો બેસીને બરાબર, એટલે એ ચાલે છે, હલે પણ છે બરાબર, પણ એને જીવ નથી. ચાલે છે, ઘણીવાર તમે પગથી હિંચકો અને ઠેસ મારીને ચલાવો છો એટલે કે એ ચાલે પણ છે. બેઠક છે, હિંચકા પર તમે બેઠા હોય છે તો બેસવાની આટલી જગ્યા હોય છે, તો કે બેઠક છે પણ એ બાજટ નથી, ખવાય છે. નોર્મલી આપણે કેવું બોલીએ, હિંચકા ખાતા બરાબર, એટલે કે ખાઈએ પણ એ ખરેખર ખાવાની વસ્તુ નથી. ગમે એટલા હિંચકા તમે ખાઓ પણ એ હિંચકાનો ખૂટતો નથી. આ અહીં તમારા પાંચમું લેસન ઉખાણા પૂરું થાય છે. આની પહેલાં તમારે વર્કબુકમાં પણ અને ટેક્સ્ટબુકમાં પણ પુનરાવર્તન આપ્યું છે. વર્કબુકમાં જે પુનરાવર્તન છે એ આગળ આપણે ચાર લેસન જે ભણ્યા એમાંથી જ કરવાનું છે, એટલે તમે જાતે જ જોઈને એ કરી લેશો. ટેક્સ્ટબુકનું ન કરશો તો ચાલશો, પણ વર્કબુકનું તમે એ રીતે આગળના લેસનમાંથી જોઈને કમ્પ્લીટ કરી લેજો. થેન્ક યુ.